નમસ્કાર મિત્રો આજે આપણે એકલિંગજી મંદિરના વિશે જાણીશું તો મિત્રો એકલિંગજી ભગવાન શિવનું એક નામ છે એકલિંગજી મેવાડ રાજ્યના શાસક દેવ છે અને મેવાડના રાજવી મહારાણાઓ તેમના મહારાણા તરીકે નિયુક્ત થયા હોય તેવા ભાવથી રાજ કરતા આવ્યા છે એકલિંગજીનું પ્રખ્યાત મંદિર ભારતના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યના ઉદયપુર જિલ્લામાં આવેલું હિન્દુ મંદિર સંકુલ છે આ ઉપરાંત ત્રિવેદી મેવાડા ભટ્ટ મેવાડા અને અન્ય મેવાડા બ્રાહ્મણોના પણ તે ઈષ્ટ દેવ છે અમદાવાદના સારંગપુરમાં વિસ્તારની કોકડિયાની પોળમાં ત્રિવેદી મેવાડ બ્રાહ્મણોની જ્ઞાતિનું એક લિંગજી ભગવાનનું મુખ્ય મંદિર આવેલું છે ભગવાન શંકરના જ એક સ્વરૂપ એવા એકલિંગજી અધિષ્ઠા દેવ તરીકે રાખીને તેમના આ મંદિરનું બાંધકામ ગોહિલ વંશજોએ ઈસવીસન નવસો ઇકોતેર માં શરૂ કર્યું હતું સુંદર નકશી કામ કરેલા કુલ એકસો આઠ મંદિરો આ મંદિર સંકુલમાં બનાવવામાં આવ્યા હતા મુખ્ય મંદિર કે જે કે જેમાં ભગવાન એકલિંગજી બિરાજમાન છે તેની પાછળથી પંદરમી સદીમાં નિર્માણ પામેલું છે આ મંદિર પહેલા નાશ પામેલા મંદિરના અવશેષોમાંથી મૂળ જગ્યાએ બનાવવામાં આવ્યું છે ઊંચા કોટથી રક્ષું પથ્થરોમાંથી બનાવવામાં આવ્યું છે મુખ્ય મંદિર વિશાળ બે મજાળ ઊંચા સ્તંભોથી શોભાતા મંડપ અને ખૂબ જ ઝીણી નકશીવાળા અતિભવ્ય શિખરથી શોભાયમાન છે મંદિરના ગર્ભગૃહમાં મધ્યકાળ આરસનું બનેલું ભગવાન એકલિંગીનું શિવલિંગ વિશાળ બિરાજમાન છે આ શિવલિંગ તેના પ્રકારનું એક વિશિષ્ટ શિવલિંગ છે કેમ કે તે ચાર દિશામાં ચાર મુખ ધરાવે છે પરિષદમાં આવેલું અન્ય એક મંદિર છે મિત્રો આની વિશેષતા વિશે આજે આપણે જાણીશું તો મિત્રો આખું મંદિર પરિષદ મેવાડના રાજ્ય પરિવાર હસ્તક છે અને તેઓ જ મંદિરના ટ્રસ્ટીના મુખ્ય ટ્રસ્ટીઓ છે મૂળભૂત રીતે આ મંદિર રાજપરિવારનું અંગત મંદિર છે જે જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવેલું છે એક માન્યતા પ્રમાણે તેનું અસ્તિત્વ ઈસવીસન સાતસો ચોત્રીસથી છે દર સોમવારે સાંજે ઉદયપુરના મહારાજા મંદિરે દર્શન કરવા આવે છે મંદિરના મેવાડના મહારાજા રાજ પરિવાર અને મંદિરના પૂજારી સિવાય અન્ય કોઈને પૂજા કરવાની પરવાનગી નથી એકલિંગજીની આસપાસ અન્ય શિવ મંદિરો પણ આવેલા છે આ ઉપરાંત નજીકમાં આવેલા નાગદામાં પ્રખ્યાત સાસબહુ અને અદુતજીના મંદિરો આવેલા છે સાસબહુ મંદિર તેમની સુંદર કોતરણી માટે પ્રખ્યાત છે જેમાં રામાયણના અનેક પ્રસંગો કંડાવવામાં આવેલા છે જો મિત્રો તમને મારી જાણકારી સારી લાગે તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો